नमस्कार मित्रों, आपणा हिंदू धर्म में आपणे घणी धार्मिक विधिओ तेमज नियमों पालन करीए छीए। आजना आधुनिक युग में नवी पेढ़ी आ नियमों तेमज विधिओ अंधविश्वासनुं नाम आपीने नकारी दे छे। तो आजे अमे अमारी यूट्यूब चैनल श्री हरि कृष्ण में तमने आवी ज अमुक विधि अने नियमों पाछळनुं वैज्ञानिक कारण अने फायदा जणावीशुं। नमस्ते करवा पाछळनुं कारण। हिंदू संस्कृति में नमस्कार करवा पाछळ एक वैज्ञानिक कारण छे। बन्ने हाथ जोड़वाथी तमाम आंगळीओनी टोच एक साथे स्पर्श थाय छे, जे कानो आँख अने मगजना प्रेशर पॉइंट साथे जोड़ायेला होय छे, जेथी हाथ जोड़वाथी आ प्रेशर पॉइंट्स एक्टिव थाय छे, जे आपणने ते व्यक्तिने लांबा समय सुधी याद राखवामां मदद करे छे। टोरिंग। भारतीय महिलाओ सामान्य रीते बीजी आंगळी पर टू रिंग्स पहेरे छे। आ आंगळीओमांथी एक खास चेता गर्भाशय थई हृदयमां जाय छे। आम आ टू रिंग गर्भाशयमां लोहीना प्रवाहने नियंत्रित करीने तेने स्वस्थ राखे छे अने स्त्रीनुं मासिक चक्र नियमित राखवामां मदद करे छे। तिलक। कपाळ पर भभर वच्चेનું સ્થાન માનવ શરીરમાં એક મુખ્ય ચેતા બિંદુ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે તિલક એકાગ્રતા જાળવી રાખવામાં મદદ કરે છે। તદુપરાંત તિલક ચહેરાના સ્નાયુઓને રક્ત પુરવઠાની સુવિધા આપે છે। મંદિરમાં રહેલ ઘંટ। લોકો મંદિરમાં પ્રવેશતા જ ઘંટ વગાડે છે, કારણ કે તેનો અવાજ આપણું મન સાફ કરે છે અને સંપૂર્ણ રીતે એકાગ્રતા જાળવવામાં મદદ કરે છે। વધુમાં આ ઘંટ એવી રીતે બનાવવામાં આવે છે કે તેઓ જે અવાજ ઉત્પન્ન કરે છે તે આપણા મગજના ડાબા અને જમણા ભાગોને એક સાથે સક્રિય કરે અને તેમની વચ્ચે સુમેળ સાધે છે। નદીમાં સિક્કા ફેંકવા। ઇતિહાસમાં મોટા ભાગનું ચલણ તાંબાનું બનેલું હતું, જે માનવ શરીર માટે મહત્વની ધાતુ છે। નદીમાં સિક્કા ફેંકવાથી નદીમાં તાંબાનું પ્રમાણ જળવાયેલું રહેતું, કારણ કે નદીઓ જ પીવાના પાણીનો એકમાત્ર સ્ત્રોત હતો। ઉત્તર દિશા તરફ મોઢું કરીને સુવાની મનાઈ છે। માનવ શરીરનું એક પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે, જ્યારે પૃથ્વી પોતે પણ એક વિશાળ ચુંબક છે। જ્યારે તમે તમારું માથું ઉત્તર તરફ રાખીને સૂઈ જાઓ છો, ત્યારે તમારા શરીરનું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીની તુલનામાં અસંતુલિત બની જાય છે, જેના કારણે બ્લડ પ્રેશરને લગતી સમસ્યાઓ ઊભી થાય છે। કારણ કે આને દૂર કરવા માટે તમારા હૃદયને વધુ મહેનત કરવાની જરૂર પડે છે। સૂર્ય નમસ્કાર। હિન્દુઓમાં સૂર્ય નમસ્કાર દ્વારા વહેલી સવારે સૂર્ય ભગવાનને આદર આપવાની પરંપરા છે। સવારમાં વહેલા સૂર્યની સામે સૂર્ય નમસ્કાર કરવાથી શરીર સુડોળ અને મજબૂત બને છે, તેમજ સૂર્યના તડકામાંથી આપણને વિટામિન ડી પણ મળે છે। ઉપવાસ। આયુર્વેદ ઘણા રોગોનું મૂળ કારણ પાચન તંત્રમાં થતા હાનિકારક તત્વોના સંચયને ગણે છે। આ હાનિકારક પદાર્થોનો નિયમિત નિકાલ વ્યક્તિને સ્વસ્થ રાખે છે। ઉપવાસ કરવાથી પાચન અંગોને આરામ મળે છે અને શરીરની તમામ ક્રિયાઓ શુદ્ધ અને નિયમિત થઈ જાય છે। તો મિત્રો, આવી જ રસપ્રદ જાણકારીઓનો ભંડાર લેવા માટે અમારી ચેનલ શ્રી હરિ કૃષ્ણને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા, જેથી અમારા વિડીયોઝની જાણકારી આપને નોટિફિકેશન દ્વારા મળી રહે। જય શ્રી કૃષ્ણ।